સબસ્ક્રાઇબ કરો એવરીથિંગ ઇન ગુજરાતી ચેનલને લેટેસ્ટ અપડેટ મેળવવા માટે બે લાયકન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરવાનો ભૂલતા નહીં એજ્યુકેશન તેમજ સ્કોલરશિપ અંગે આપની કોઈ પણ ક્વેરી હોય તેને સરળતાથી અને ઝડપથી ઉકેલવા માટે એવરીથિંગ ઇન ગુજરાતી ટેલિગ્રામ ચેનલને જરૂરથી જોઈન કરજો જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે જે પણ વિદ્યાર્થી મિત્રોએ ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ પોર્ટલ પર ઓનલાઈન સ્કોલરશીપ ફોર્મ ફિલ કર્યું છે તો મિત્રો તમને જણાવ્યું હતું કે એક એવું પણ કારણ છે કે જે કારણને લીધે તમારું સ્કોલરશીપ ફોર્મ રિજેક્ટ થઈ શકે છે તે કારણ જાણવા માટે આપણે સૌ પ્રથમ ડિજિટલ ગુજરાત વેબસાઇટ ઓપન કરીશું ત્યાં લોગ બટન પર ક્લિક કરીશું લોગ બટન પર ક્લિક કર્યા પછી ઇમેલ આઈડી તેમજ મોબાઈલ નંબર તમે જે રજિસ્ટર કર્યું હતું મોબાઈલ નંબર અથવા ઇમેલ આઈડી એન્ટર કરવાનું છે ત્યાર પછી તમારે કાપચા કોડ કરીને તમે જયારે લોગ બટન પર ક્લિક કરશો તો મિત્રો સ્કોલરશિપ પોર્ટલનો ડેશબોર્ડ ઓપન થઈ જશે જ્યાં તમારે સર્વિસીસમાંથી સ્કોલરશિપ સર્વિસીસ સિલેક્ટ કરવાનું છે તમે જ્યારે સ્કોલરશીપ સર્વિસીસ સિલેક્ટ કરશો તો તમે જે સ્કોલરશિપ સ્કીમ પસંદ કરી છે તે સ્કોલરશીપ સ્કીમ તમને જોવા મળશે ને ત્યાં પછી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા એક ક્વેરી આપવામાં આવી છે આવકનો દાખલો રાઉન્ડ સીલવાળો અપલોડ કરો એટલે કે વિદ્યાર્થી મિત્રો તમે જ્યારે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા હતા અને તે ડોક્યુમેન્ટ અપલોડ કરતી વખતે જે આવકનો દાખલો અપલોડ કર્યો છે તેમાં રાઉન્ડ સીલ નથી અહીંયા તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે અહીંયા તલાટી કમ મંત્રીનો આવકનો દાખલો છે અહીંયા કચેરીની મહોર છે કે કચેરીનો સિક્કો લગાડવામાં આવ્યો નથી જ્યારે કચેરીનો સિક્કો લગાડવામાં આવ્યો હોય તો મિત્રો આ પ્રકારનો સિક્કો જોવા મળે છે એટલે કે અહીંયા જે વિદ્યાર્થીએ સ્કોલરશિપ ફોર્મ ભર્યું હતું ને સ્કોલરશિપ ફોર્મ ભરતી વખતે અહીંયા જે આવકનો દાખલો અપલોડ કર્યો હતો તેમાં કચેરીની મહોર ન હતી જેના કારણે વિદ્યાર્થીનું સ્કોલરશિપ ફોર્મ રિજેક્ટ થયું છે જેથી આપ પણ જ્યારે સ્કોલરશીપ ફોર્મ ફિલ કરો તો આવકનો અથવા જાતિનો દાખલો અપલોડ કરો તો સીલ છે કે નહીં તે જરૂરથી તપાસ કરશો